ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ ચાર પ્રકરણ અઢાર વડોદરાના ભક્ત કણભા ગામમાં પટેલ જ્ઞાતિના ભક્ત થઈ ગયા શાક બકાલાનો તેમનો ધંધો વધુ વ્યવસાય માટે વડોદરામાં આવીને સ્થાયી થયા ભગવાન સ્વામિનારાયણમાં અનન્ય નિષ્ઠા ધરાવતા ભક્તનું જીવન સૌ કોઈ માટે પ્રેરણારૂપ હતું તેઓ ઉત્તમ કોટીના ભક્તરાજ હતા સંસારમાં ભક્ત જળકમળવત રહેતા કોઈ પણ પ્રકારનું દુઃખ તેમને સ્પર્શી શકતું નહીં વિષમ વેળામાં તો તેઓ ધીરજ ધરતા ભક્તિ કરતા શ્રીહરિની પ્રત્યેક આજ્ઞા કાળજીથી પાળતા શ્રીહરિની સ્વરૂપ નિષ્ઠા તેમને દ્રઢ હતી શ્રદ્ધા વિશ્વાસ મહાત્મ્ય પ્રેમ અને નિશ્ચય અડગ હતા એટલે જ શ્રીહરિએ ગઢડા મધ્યના ઓગણસાઠમાં વચનામૃતમાં નિશ્ચયમાં ડગમગાટ ન થાય તેવા હરિભક્તોમાં ભક્તને યાદ કર્યા છે પોતાના ધંધા રોજગારમાંથી જે ધન મળતું તેમાં પરમ સંતોષપૂર્વક કરકસરથી કુટુંબનો વ્યવહાર ચલાવતા એટલું જ નહીં પણ કમાણીના અર્ધા પૈસા તો ધર્માદામાં જ વાપરી દેતા અને બાકી રહેલા અર્ધા પૈસાથી ગુજરાન કરતા આવા અત્યંત ઉદારતાવાળા હતા વડોદરામાં પરમહંસોને ઉતરવાનું સ્થાન નાથભક્તનું મકાન ગણાતું ગોપાળાનંદ સ્વામીએ તો ભક્તના વિશાળ ચોકમાં પીપળા નીચે અનેક વાર મોટી સભાઓ કરી હતી ભક્તે તેમની તથા મુક્તાનંદ સ્વામી વગેરે સર્વ સંતોની સેવા કરીને શ્રીહરિને રાજી કરી લીધા હતા एक बार नात भक्त वडोदरा गढ़ा श्रीहरिना दर्शन करने गया त्या पांच दिवस रही दर्शन सेवा समागम करी श्री श्रीहरिनी आज्ञा मांगी घेर जवा माटे रस्ते चालता हरि ये एक वृद्ध भक्त सभा में बैठा था। ने कहूं तमे नाथ भक्त ने पाचा बोला लाव आज्ञा थी कि तरतते हरिभक्त नाथभक्तनी चालता ચાલતાં ચાલતાં ઠેઠ વડોદરાને પાદર વિશ્વામિત્રી નદીને કિનારે નાથભક્ત મળ્યા નાથભક્ત નદીમાં સ્નાન કરીને પૂજા કરતા હતા પેલા હરિભક્તે કહ્યું નાથભક્ત તમને મહારાજે પાછા બોલાવ્યા છે શ્રીહરિની આટલી આજ્ઞા સાંભળી નાથભક્ત ઘર નજીક હતું છતાં ઘેર આંટો મારવા પણ ન ગયા તેમજ કોઈ સાથે સંદેશો પણ ન કહેવરાવ્યો તરત જ ત્યાંથી પાછા વળીને ગઢડા શ્રીહરી પાસે આવ્યા ને પગે લાગીને પૂછ્યું શી આજ્ઞા છે શ્રીહરિએ પૂછ્યું તમે ક્યાંથી પાછા વળ્યા ભક્તે કહ્યું વિશ્વામિત્રીના કિનારા ઉપરથી શ્રીહરિએ પૂછ્યું તમે ઘેર ગયા હતા તે કહે ના મહારાજ ફરીથી શ્રીહરિએ પૂછ્યું કોઈની સાથે ઘેર સંદેશો કહેવરાવ્યો હતો કે નહીં નાથભક્ત કહે ના મહારાજ ત્યારે મારા મનમાં એમ થયું કે ભગવાન બોલાવે છે તેમાં વચ્ચે બીજા ગોટા વાળવા શા માટે ખોટી થવું તેથી તરત જ ત્યાંથી પાછો વળીને આપની પાસે આવ્યો છું શ્રીહરિએ સભામાં બેઠેલા હરિભક્તોને કહ્યું આ નાત ભક્તની નિષ્ઠાને ધન્ય છે પછી બોલાવવા જનાર હરિભક્તને શ્રીહરિએ પૂછ્યું તમે ઠેઠ ત્યાં સુધી ગયા ત્યારે પાછા કેમ ના આવ્યા ત્યારે તે કહે મહારાજ આખી જિંદગી દેહને દેહના સગા કુટુંબીઓ માટે રાત દિવસ દોડીએ છીએ ત્યારે આ તો આપની આજ્ઞાથી લેખે લાગ્યું તે સાંભળી શ્રીહરી કહે તમારી શ્રદ્ધાને પણ ધન્ય છે પછી નાથભક્ત થોડા દિવસ ગઢડા રહી શ્રીહરિની આજ્ઞા થઈ ત્યારે ઘેર ગયા નાથભક્ત પોતાના સહવાસમાં આવનારને પોતાના જેવી શ્રીહરિની નિષ્ઠા કરાવતા સૌ કોઈને સત્સંગનો ગુણ આવે ગમે તેવા સુખ દુઃખમાં પણ ડગે નહીં એવા દ્રઢ સત્સંગી બનાવતા પોતાની જ્ઞાતિના પ્રભુદાસભાઈને તેમણે આદર્શ સત્સંગી બનાવ્યા હતા એકવાર વડોદરાથી નાથભક્ત હરિભક્તોનો સંગ લઈને ગઢડા ગયા શ્રીહરિ લક્ષ્મીવાડીમાં બિરાજતા હતા એટલે ત્યાં ગયા શ્રીહરિ તેમને ઊભા થઈને ભેટ્યા પછી પૂછ્યું ઉતારા કર્યા ત્યારે તેમણે હાથ જોડી કહ્યું હા મહારાજ દરબારમાં ઉતારા કર્યા પછી તપાસ કરી તો ખબર પડી કે આપ અહીં બિરાજો છો એટલે અહીં આવ્યા શ્રીહરિએ તરત જ સંતોને કહ્યું આ સંઘને જમાડી દો નાથભક્ત તથા તેમની સાથેના સંઘના હરિભક્તો જમ્યા પછી નાથભક્ત શ્રીહરિ પાસે આવ્યા અને કહ્યું મહારાજ અમારે આપનું પૂજન કરવું છે આ વસ્ત્રો તથા અલંકારો લાવ્યા છીએ તે ધરાવવા છે તે સાંભળી શ્રીહરિએ પૂછ્યું બસ એટલું જ કે એથી બીજો કોઈ સંકલ્પ છે નાથભક્ત આ સાંભળી રાજી થઈ ગયા તેમણે કહ્યું હા મહારાજ આપને આ વસ્ત્રો પહેરાવી ઝુલાવવાનો પણ સંકલ્પ છે શ્રીહરિએ સંમતિ આપી નિષ્કુળાનંદ સ્વામીએ નાથભક્તને કહ્યું તમે મહારાજનું પૂજન કરી શણગાર ધરાવો એટલામાં હું હિંડોળો તૈયાર કરું છું એમ કહી બે આમલિયા વચ્ચે નિષ્કુળાનંદ સ્વામીએ હિંડોળો તૈયાર કરીને બાંધી દીધો ભક્તે તથા સંઘના હરિભક્તોએ શ્રીહરિનું પૂજન કર્યું શ્રીહરિને મૂલ્યવાન વસ્ત્રો અલંકારો ધરાવ્યા શ્રીહરિએ તેમની ભાવના જોઈને વસ્ત્રો અને અલંકારો ધારણ કર્યા પછી પોતે હિંડોળા ઉપર બિરાજ્યા વડોદરાના ભક્તોએ શ્રીહરિને ઝુલાવવાનો લ્હાવો લીધો સાથે સાથે સંતો અને અન્ય ભક્તોએ પણ આ અમૂલ્ય રસલહાણ લૂંટી સંતોએ કીર્તન ભક્તિ કરી શ્રીહરિએ સૌને અક્ષરધામના દિવ્ય સુખનો અનુભવ કરાવ્યો સંવત અઢારસો બ્યાશીમાં કાર્તક વદમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શ્રીહરિને ગજરાજ ઉપર બિરાજમાન કરાવીને વડોદરામાં ભવ્ય સવારી કાઢી હતી श्रीहरिनी आ सवारी संप्रदाय इतिहास में प्रसिद्ध है आ सवा वोदरा भाविको ने विविध प्रकार की भेट सामग्री अर्पण करता ए बधी सामग्री भक्त एक मोटा सीग्राम में एक करता हा था। आज वर्षे श्रीहरिए श्रीनगर में भव्य रंगोत्सव करो त तो। वक्त नक्ते घेबरनी रसोई आपी थी श्रीहरि पोते जमीने पची पीरसवा पधारया एक घेबरना चार टुकड़ा कर सतोनी पंक्ति में चार पांच वार फरी घेबर पीरसा सौ पीरसी पीरसीने तृप्त कर दीधा आम नात भक्त थोड़ीक पूंजी भेगी थाय के तरत ने रसोई आप गढ़ा वड़ताल के श्रीनगर पहुंची जता एक बार भक्त पास चार सौ रूपया भेगा એ લઈને નાથભક્ત ગઢપુર શ્રીહરીને રસોઈ દેવા આવ્યા નાથભક્ શ્રીહરીને કહ્યું મહારાજ મારી રસોઈ લ્યો શ્રીહરીએ કહ્યું ના તમે ગરીબ છો બાજીપાલો વેચો છો તે તમારી રસોઈ ન લેવાય ભક્તે વિનંતી કરતાં કહ્યું મહારાજ અમે ઘરમાં બે જ માણસ છીએ પાછળ કોઈ ખાનાર નથી આ ચારસો રૂપિયા વધ્યા છે માટે કંદોઈને બોલાવી સારામાં સારી રસોઈ કરાવો આથી શ્રીહરિએ કંદોઈને બોલાવી પૂછ્યું શેની રસોઈ સારામાં સારી થાય મહારાજ ઘેબરની રસોઈ સારામાં સારી તમને આવડે છે હા મહારાજ પછી તો ઘેબરની રસોઈ થઈ ઘેબરમાં શેર લોટ ને ચાર શેર ઘી હોય સંતો બધા ચોકમાં જમવા બેઠા શ્રીહરિ જાતે સંતોને પીરસવા પધાર્યા શ્રીહરિ કહે સંતો પ્રેમથી જમો આજે ભક્તની રસોઈ છે આમ શ્રીહરિએ આગ્રહ કરીને સંતોને ખૂબ જમાડ્યા જમતાં ઊભા કરી દે તેવું શ્રીહરિ પીરસતા સંતો પત્તર ઊંચા લઈ લે મોટા શેઠિયાઓની રસોઈમાં પણ પીરસવા ન આવનાર શ્રીહરિ નાથભક્તનો શુદ્ધ પ્રેમ જોઈ પધાર્યા શ્રીહરિનો પોતા પ્રત્યેનો આવો સ્નેહ જોઈ અને શ્રીહરિના આવા દર્શન કરી નાથભક્ત રાજી થયા અહીં બે ચોર આવેલા એમણે આવી ભારે રસોઈ જોઈ વિચાર્યું આ રસોઈ આપનાર કોઈ મોટો શેઠિયો લાગે છે તેમણે એક હરિભક્તને પૂછ્યું આજે કોની રસોઈ છે વડોદરાવાળા નાથભક્તની હરિભક્તે કહ્યું ચોરોએ વિચાર્યું આપણે વડોદરા આમનું ઘર ફાળવા જવું પછી બીજા હરિભક્ત પાસેથી નાથભક્તના ઘરનું સરનામું લીધું શ્રીહરિની વિદાય લઈને નાથભક્ત ઘરે જવા નીકળ્યા દસ દિવસે તેઓ વડોદરા પહોંચી ગયા બંને ચોર પણ તેમની પાછળ પાછળ વડોદરા પહોંચ્યા નાથભક્તનું ઘર જોઈ લીધું રાતે એક ચોર નાથભક્તના ઘરમાં પેઠો ને બીજો બહાર ઊભો રહ્યો નાથભક્ત શ્રીહરિનું ભજન કરતા જાગતા હતા પણ ચૂપ રહ્યા ચોર ખાંખા ખોળા કરે નાથભક્ તો જે હતું તે બધું શ્રીહરિને ગઢડે અર્પણ કરી દીધેલું ઘરમાં બે ડબ્બા પડ્યા હતા તેથી નચિંત હતા તે શું કામ બોલે બહુ બહુ તો ચોર એકાદ ખાલી ડબો લઈ જશે ચોરે બહુ ખોળ્યું પણ કાંઈ જડ્યું નહીં તેથી ચોર બોલ્યો માળું કંઈ જડતું નથી આ સાંભળી નાથભક્ત બોલ્યા ધોળે દીએ મને જડતું નથી તો તને રાતે તો ક્યાંથી જડે આ સાંભળી ચોર ભાગી જ ગયા એક વખત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં કોઈ સત્સંગી બીમાર હતા તેને દર્શન દેવા પધારેલા ત્યાંથી પાછા આવતા વાડી ચબૂતરાના કેદખાના પાસે આવ્યા ત્યાં રસ્તામાં સાધુઓ કીર્તન બોલતા હતા તે સાંભળી કેદીઓ જાળી પાસે આવી સ્વામીના દર્શન કરી કહે ઓ સ્વામીજી તમે તો મહાસમર્થ છો માટે કૃપા કરીને અમને આ કેદખાનામાંથી છોડાવો ગોપાળાનંદ સ્વામી ગાડીમાંથી કૃપા કરી બોલ્યા આ ભક્ત કાલે તમારી સાથે કેદી થશે તે તમને બધાને છોડાવશે વળી યમયાતના લખચોરાશીનું ભ્રમણ મરણ અને ગર્ભવાસ ઇત્યાદિ કાળના પાશરૂપ કેદખાનામાંથી પણ છોડાવશે માટે તમે નારાયણનું ભજન કરજો એમ કહી સ્વામી મંદિરમાં આવ્યા સૌ સંત હરિભક્તોએ સ્વામીને પૂછ્યું સ્વામી નાથભક્ત તો મોટા મુક્ત છે છતાં કેદશાથી થશે આ વાત સાંભળી સૌને ખેદ ને મૂંઝવણ થાય છે સ્વામી કહે તમે કોઈ મૂંઝાશો નહીં કુંભકર્ણ જ્યારે રાક્ષસી માયાથી મોટું સ્વરૂપ ધારણ કરી વાનરોને ગળવા ગયો ત્યારે હનુમાનજીએ તેના પેટમાં પ્રવેશ કરીને બધા વાનરોને જીવતા બહાર કાઢ્યા હતા તેમ નાથભક્ત પણ કેદી થઈને તેમ કરશે માટે કંઈ ચિંતા કરશું નહીં તે જ દિવસે સાહેબ વગેરે દ્વેષી અધિકારીઓની કપટજાળથી એવું ફરમાન થયેલું કે વડોદરા રાજ્યમાં સ્વામિનારાયણના સાધુઓએ ફરવું નહીં જ્યાં હોય ત્યાંથી કાઢી મૂકવા ને ન જાય તો કેદ કરવા કોઈએ કહ્યું અહીં શહેરમાં જ સ્વામિનારાયણનો મુખ્ય શિષ્ય ગોપાળબાવો કેટલાક સાધુઓ સાથે રહે છે તેને હજારો લોકો માને પૂજે છે અને તે બહુ કામણ ટુમણ જાણે છે માટે તેને અહીંથી તત્કાળ કાઢી મૂકવો જોઈએ બીજા દિવસે સવારમાં નાથભક્તના વિશાળ ચોક વચ્ચે પીપળા નીચે હજારો માણસોની સભામાં સ્વામી ભગવત કથાવાર્તા કરી રહ્યા હતા ત્યાં બાળુબા ફોજદાર આવી કહે ઓ બાવાજી તમે તમારા બધા જ મુંડિયા બાવાઓને સાથે લઈને અહીંથી જતા રહો નહીતર સરકારી હુકમ પ્રમાણે મારે તમને કેદ કરવા પડશે સ્વામી હસતા હસતા કહે અમને તો આ ભક્ત વારંવાર અહીં તેડી લાવે છે તેથી આવીએ છીએ પછી સ્વામી ત્યાંથી કરાળીના સત્સંગીઓ ગાડી લાવ્યા તેમાં બેસી કરાળી ગયા અને ભક્તને પકડીને કેદ કર્યા નાથભક્ત જેલમાં પુરાયા છતાં હિંમતથી પ્રભુનો વિશ્વાસ રાખી પોતે આનંદપૂર્વક અખંડ ભજન સ્મરણ કરતા હતા ને જેલમાં રહેલા બીજા સાઠ કેદીઓને પણ ખૂબ પ્રેમથી સદુપદેશ આપી ભગવાનના મહિમાની વાતો કરતા એ સાંભળીને તથા નાથભક્તની નિષ્ઠા અને પ્રભુમય અલૌકિક સ્થિતિ જોઈને સર્વ કેદીઓની બુદ્ધિ પવિત્ર થઈ એથી એ લોકો પણ નાથભક્તની સાથે ભજન સ્મરણ કરવા લાગ્યા જેલમાં દરેક કેદીને રિવાજ મુજબ જમવાનું મળતું તે બધા જમતા ભક્તને તો સ્નાનને પૂજા પાઠ કર્યા વિના અન્નજળ લેવું નહીં એવો દ્રઢ નિયમ હતો એટલે તેઓએ જેલના અશુદ્ધ અન્નજળનો ત્યાગ કરી રાત્રિ દિવસ પ્રભુમાં તલ્લીન થઈને અતૂટ શ્રદ્ધાથી ભગવાન સ્વામિનારાયણના નામની ધૂન લગાવી હતી ત્રણ રાત્રિને ત્રણ દિવસના ઉપવાસ થયા ત્યાં ભક્તવત્સલ પ્રભુ શ્રી સહજાનંદ સ્વામીએ મુકુંદ બ્રહ્મચારી સાથે દિવ્ય સ્વરૂપે જેલમાં પધારી ભક્તને દર્શન દીધા શ્રીહરિ કહે ભક્ત તમે ત્રણ દિવસના ઉપવાસી છો માટે તમારા સારું અમારી પ્રસાદીનો થાળ લઈને આ મુકુંદ બ્રહ્મચારી આવ્યા છે તે તમે જમો નાથભક્ત બે હાથ જોડી કહે કૃપાનાથ હું આ જેલની પરાધીનતામાં સ્નાન કે પૂજા કરી શકતો નથી માનસિક સ્નાન કરી હંમેશા પાંચ વખત તમારી માનસી પૂજા કરું છું પણ નિત્ય નિયમની પ્રત્યક્ષ પૂજા કર્યા સિવાય મારાથી અન્ન જળ લઈ શકાય નહીં માટે આપના પ્રસાદને બે હાથ જોડી નમસ્કાર કરું છું શ્રીહરિએ કહ્યું આ બ્રહ્મચારીના હાથમાં પૂજાની સામગ્રીથી ભરેલું પાત્ર છે તે લઈને અમારી પૂજા કરો એટલે તમારે પ્રત્યક્ષ પૂજા થઈ ગઈ કહેવાય ભક્ત કહે પ્રભુ શુદ્ધ જળથી સ્નાન કર્યા વિના શી રીતે હું આપની પૂજા કરું શ્રીહરિ કહે અમારા ચરણમાં અનંત તીર્થો રહેલા છે માટે એ જળમાં તમે સ્નાન કરી લો એમ કહી પોતાનો ચરણ ઊંચો કર્યો ત્યાં પવિત્ર જળનો પ્રવાહ વહેવા લાગ્યો એટલે ભક્તે અતિશય પ્રેમથી એ પ્રવાહ તળે બેસી તરત જ સ્નાન કરી લીધું અને તે મહાપ્રસાદીનું જળ હાથમાં લઈને કેદીઓ ઉપર છાંટ્યું તેથી એ સર્વશુદ્ધ થયા અને અનંત જન્મના પાપ નાશ પામ્યા પછી બ્રહ્મચારીએ લાવેલી સામગ્રીથી અત્યંત ઉત્સાહપૂર્વક શ્રીહરિની પૂજા કરી ત્યારબાદ દંડવત પ્રણામ અને પ્રાર્થના કરીને નાથભક્ત સન્મુખ બેઠા શ્રીહરિએ કહ્યું નાથભક્ત તમારો મનોરથ પૂર્ણ થયો માટે હવે તમે ઉપવાસી છો તેથી આ થાળમાંથી પ્રસાદી જમી લો નાથભક્ત કહે મહાપ્રભો આ તો મેં આપની પ્રત્યક્ષ પણ નૈમિત પૂજા કરી છે પણ આપે આપેલી પ્રતિમાની નિત્ય નિયમની પૂજાનો નિયમ બાકી રહે છે તે કર્યા વિના મારાથી આ પ્રસાદ લઈ શકાય નહીં મારે કદાચ સો ઉપવાસ થાય તો ભલે પણ નિત્ય નિયમની પૂજા કર્યા વિના અન્નજળ લેવાય જ નહીં આ સાંભળી શ્રીહરી થકા કહે તમે અમારી અહીં પૂજા કરી તેથી અમે તમને આપેલી લાલજીની મૂર્તિ ઘેર છે છતાં ત્યાં તેની પૂજા થઈ ગઈ એમ તમે નિશ્ચય જાણો ભક્ત કહે તે ખરું પણ એમાં મારો નિત્ય નિયમ થયો કહેવાય નહીં આ રીતે ભક્તની અતિ દ્રઢતા જોઈને શ્રીહરિ બહુ જ પ્રસન્ન થઈને ભક્તની પ્રશંસા કરવા લાગ્યા ભક્ત તમને ધન્ય છે તમારા જેવા દઢનિષ્ઠાવાળા ભક્તો સત્સંગમાં બહુ જ દુર્લભ છે અમે તમારી ગણના શ્રેષ્ઠ ભક્તોમાં કરીએ છીએ મુકુંદ બ્રહ્મચારી તમે ભક્તને ઘેર દિવ્ય દેહે જઈને પૂજા લઈ આવો આજ્ઞા થતાં તરત જ વાયુ વેગે દિવ્ય દેહથી બ્રહ્મચારી ભક્તની પૂજાનો કરંડિયો લઈ આવ્યા ભક્ત કંડિયાની અંદર જુએ છે તો ચંદન પુષ્પથી લાલજીની પૂજા થયેલી હતી શ્રીહરિ કહે જુઓનાથ ભક્ત અમે તમને કહ્યું હતું તે પ્રમાણે અમારી પૂજાથી બાળકૃષ્ણની મૂર્તિની પૂજા થઈ છે કે નહીં તમારા જેવા આત્મનિવેદી એકાંતિક ભક્તોએ વિશુદ્ધ ભાવથી કરેલી મૂર્તિઓની પૂજા અમે જ પ્રત્યક્ષ અંગીકાર કરીએ છીએ તમારા જેવી દ્રઢનિષ્ઠા જેને હોય તે ભક્ત અમને આત્માથી પણ અતિશય પ્રિય છે પછી ભક્તે કરંડિયામાંથી બાલકૃષ્ણ આદિ પ્રતિમાઓ બહાર કાઢી પણ કેદખાનામાં કંઈ સાધન નહીં હોવાથી શાના ઉપર પધરાવે સમય વર્તી શ્રીહરિએ પોતાના બે હાથ પહોળા કરીને કહ્યું લો આ અમારા હાથ ઉપર પધરાવીને પૂજા કરો પછી ભક્તે બ્રહ્મચારી પાસેથી પૂજન સામગ્રી લઈને વિધિપૂર્વક પૂજા કરી મૂર્તિઓ કરંડિયામાં પાછી પધરાવી દીધી પછી શ્રીહરી કહે નાથભક્ત હવે તમે આ પ્રસાદ જમો નાથભક્ત કહે આપ અને બ્રહ્મચારી જમીને પ્રસાદી આપો તે હું લઈશ એટલે શ્રીહરી તથા બ્રહ્મચારી બંને જમ્યા અને પછી પ્રસાદી આપવા માંડ્યા ત્યારે ભક્ત કહે કૃપાનાથ આ બધા કેદીઓ મારી પાસેથી તમારા મહિમાની વાતો સાંભળીને આપનું ભજન કરે છે વળી આપના ચરણકમળનું પ્રસાદીનું જળ તેમના ઉપર મેં છાંટ્યું છે તેથી એ બધા પવિત્ર થયા છે માટે કૃપા કરી સર્વને દર્શન દઈને પ્રસાદી આપો ત્યાર પછી શ્રીહરિએ સર્વ કેદીઓને અતિ તેજોમય એવા પોતાના દિવ્ય દર્શન આપ્યા એથી એ સર્વ આનંદ પામી કૃતાર્થ થઈને શ્રીહરિને નમસ્કાર કરવા લાગ્યા सर्व श्री ने श्रीहरिए प्रसाद ने खूब तृप्त कराया नाथ भक्त प्रसाद जमया आ रीते नदभक्तनी सर्व प्रकार अति उत्तम स्थिति जोई श्रीहरिम अति प्रसन्न थ्रीहरिए नदभक्तना भाल में चंदन चर्ची गुलाब तथा मोगरा पुष्पहार पोता कंठ में काढ़ी पहरावया નાથ એ એજ વખતે પ્રસાદીનું ચંદન સાઠે કેદીઓને ચર્ચ્યું અને પોતાને પહેરાવેલો હાર એક કેદીને પહેરાવ્યો આથી શ્રીહરિએ બીજા બે હાર નાથ ભક્તને આપ્યા તે પણ તેમણે કેદીને પહેરાવી દીધા એમ શ્રીહરિએ પોતાની કોટમાંથી સાઠ વખત બબ્બે હાર નાથભક્તને આપ્યા અને તેમણે એ હાર કેદીઓને પહેરાવી દીધા આ રીતે મહાન ઐશ્વર્ય જોઈને સૌ કેદીઓ અત્યંત આશ્ચર્ય પામ્યા પછી શ્રીહરિ નાથભક્તને ઘણા જ પ્રેમથી ભેટી છાતીમાં ચરણાર્વિંદ આપી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા પછી નાથ ભક્ત તથા સર્વ કેદીઓ મળીને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ રીતે ભજન કરવા માંડ્યા એટલે બહાર જે ચોકી પહેરાવાળા હતા તેમણે અંદર આવીને જોયું તો બધા કેદીઓને કપાળમાં ચંદન ચર્ચેલું છે ને કોર્ટમાં પુષ્પના સુગંધિમાનહાર પહેર્યા છે આ જોઈને સૌ અધિકારીઓ ઘણો જ આશ્ચર્ય પામ્યા ભગવાન સ્વામિનારાયણે ભક્તને જેલમાં દર્શન દઈ અલૌકિક ચમત્કાર જણાવ્યો એ વાત સાંભળીને સયાજીરાવ સરકારે કારભારીઓની વૈરવૃત્તિથી બંદીવાન થયેલ નિર્દોષ નાદભક્તને જેલમાંથી છૂટા કર્યા ત્યારે ભક્તે કહ્યું મારી સાથે બીજા કેદીઓને પણ તમે છૂટા કરો તો હું છૂટો થાઉં આથી ગાયકવાડે અન્ય કેદીઓને પણ છૂટા કર્યા પછી ભક્તે ગાયકવાડ સરકારને શ્રીહરિનો મહિમા કહેતા કહ્યું સરકાર સ્વામિનારાયણ પોતે સાક્ષાત સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા છે જીવ ઈશ્વર કાળ કર્મ ને માયાના પ્રેરક પ્રવર્તક અને અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય વગેરે તેમના સંકલ્પ માત્રથી થાય છે કરુણા સાગર એ પ્રભુ કળિયુગના માનવીઓનો મોક્ષ કરવા માટે અત્યારે દયા કરીને મુક્ત મંડળ સાથે પૃથ્વી પર વિચરે છે આ સાંભળી સરકાર બહુ જ પ્રસન્ન થયા વડોદરામાં ઓગણોતરા કાળ વખતે કેટલાક સત્સંગીઓએ પ્રથમથી અન્નનો સંગ્રહ કરેલો પણ ભક્તે તો ભગવાનનો ભરોસો રાખી કંઈ સંગ્રહ કર્યો નહીં વળી પોતાની પાસે જે કાંઈ ઘરેણું હતું તે બધું વડતાલ સમૈયા ઉપર ગયા ત્યારે શ્રીહરિની પૂજા કરી અર્પણ કરી દીધું જ્યારે ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે નાથભક્તના ઘરમાં એક પણ દાણો બચ્યો નહીં અગ્નોતેરાના ભયંકર દુકાળમાં શ્રીહરિએ પોતાના અનન્ય ભક્તોની અન્નધનથી રક્ષા કરી હતી તે પૈકી નાથભક્તની પણ શ્રીહરિએ રક્ષા કરી હતી શ્રીહરી તેમના ઘરે દિવ્ય દેહ પધાર્યા જે કોઠીમાં નાથભક્ત અનાજ ભરતા હતા તે કહ્યું નાથભક્ત આ કોઠીનું ઉપરનું ઢાંકણું બંધ કરી રાખજો જેમ જરૂર પડે તેમ નીચેના સાણેથી અનાજ કાઢતા રહેજો તે ખૂટશે નહીં શ્રીહરિની આ અકારણકૃપાથી નાથભક્ત ગળગળા થઈ ગયા વડોદરામાં એક મિશ્રીલાલ કાયસ્થ રહેતા હતા તેમણે અન્નસંગ્રહ મોટા પ્રમાણમાં કરેલો તેમની ઈચ્છા હતી કે દુષ્કાળમાં હરિભક્તોને એ હું આપીશ પરંતુ તેમને ગોપાળાનંદ સ્વામીએ કહેલું કે તમારા પૂરતું અન્ન રાખીને અત્યારે જ હરિભક્તોમાં વહેંચી દો દુષ્કાળની રાહ જોશો નહીં છતાં તેમણે અન્ન રાખી મૂક્યું તો પણ દુષ્કાળમાં તે મુશ્કેલીમાં મુકાયા વાત એવી બની કે ચોતરફ અન્નની ખેંચ પડવા લાગી ત્યારે ભૂખે મરતા કોળી વગેરે લોકો લૂંટફાટ કરવા લાગ્યા આવા કેટલાક લૂંટારુઓનું એક મોટું ટોળું રાત્રે મિશ્રીલાલના ઘરે બેઠું અને જેટલું અન્ન હતું તે બધું જ લૂંટી ગયા આથી મિશ્રીલાલ દુઃખી દુઃખી થઈ ગયા તેમણે ગોપાળાનંદ સ્વામી પાસે જઈને કરગરીને સઘળી વાત કરી ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તેમને ભક્ત પાસે મોકલ્યા નાથભક્ કોઠીના સાણેથી છ મહિના ચાલે તેટલા દાણા કાઢી આપ્યા આમ ભક્તના ઘરમાં શ્રીહરિએ પુષ્કળ અન્નના ઢગલા કરી દીધા હતા તેમાંથી જયને જેટલી જરૂર હતી તે પ્રમાણે તેમણે અન્ન આપ્યું આ રીતે ભક્તની અનન્ય નિષ્ઠાથી શ્રીહરિએ દુષ્કાળ સુધી તેના ઘરમાંથી અન્ન ખૂંટવા દીધું નહીં